कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। अष्टमी का पर्व उपलक्ष्य में अपने सब सामायिक पाठ ऊपर स्वाध्याय करी रहा छे। संजय भाई थोड़ो माइक हेलो सामायिक पाठ विधान में पहलो श्लोक मंगलाचरण नो जे आचार्य मुनि भगवंत नो लखेलो छे पाठ करिए। सत्वेषु मैत्रीगुणिषु प्रमोदम् क्लिष्टेषु जीवेषु कृपाकरत्वम् माध्यस्थभावम् विपरीतव्रतौ सदा ममात्मा विदधातु देव सदा ममात्मा विदधातु देव। सब जीवों के प्रति मैत्री का भाव हृदय में धारो छठ कायिक पर दया भाव से निज की दया विचार सतपुरुषों अरुणी जनों से प्रेम करो हर्षाओं जो विपरीत मार्ग वाले उन पर समता लाओ नित सामायिक पाठ करो मैं समभावे बन जाओ साम्य भाव रस पीनो निरंतर शुद्ध आत्मा ध्यानो शुद्ध आत्मा ध्यानो। हृदयश्रीनो आजनो प्रवचन शांति थी बहु एकाग्रता पूर्वक सांभळी होय एक मर्म ध्यान में लेवा जेवू हतो पर ना संयोगों नी वात तो क्या दूर रह गई पण कारक भेदो काढ़ी नाख्या गुण भेदो काढ़ी नाख्या पर्याय भेदो काढ़ी नाख्या पर्याय ना विकार ने काढ़ी नाख्या पर्याय ना भेदो ने પણ એક જ છે એક જ છે એક જ છે અભેદ એક જ છે એક જ છે જો એવી કોઈ ખોટી સમજણ જો કરતો હોય તો કળશકાર કહે છે ચેતના જો કે અદ્વૈત છે અભેદ અદ્વૈત છે છતાં દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપે છે એટલે ચેતનાના પણ બે રૂપ છે દર્શન ચેતના અને જ્ઞાન ચેતના। કાલે પણ આપણે વાત કરી હતી અભેદમાંથી ભેદ કાઢવા જુદી વસ્તુ છે અને ભેદોમાંથી અભેદ કાઢવો એ જુદી વસ્તુ છે। ઉદેશ્રી આજે વચ્ચે એક વાત કરી હતી કે ચેતન છે એ દ્રષ્ટિનો વિષય છે યાદ આવ્યું મને બોલે તો ચેતન દ્રવ્ય સ્વભાવ છે એ દ્રષ્ટિનો અભેદ એક વિષય છે પણ અહીંયા એ વાત નથી આવતી
यह बात चाले छे चेतना जे सर्व व्यापक छे चेतन ने दरेक अवस्था मा जे फैलायेली छे जो के द्रव्य ने व्यापक कहेवामां आवे यहाँ चेतना ने व्यापक चेतना व्यापक छे चेतन व्यापक छे एवं बधु ऊंधु चत्तु बधु प्रकरण छे अभेद चेतना होवा छता एमा सामान्य ने विशेष रूपे बे रूप पण छे अभेद माथी भेदो उभा करीने समझाय छे आ कलश अने हजी श्वासे नत लीधा तरत ज 184 मो कलश आयो ने आज छेल्ली 5-7 मिनिट माटे बोल्या एमा गुदेशी बहु सरस बोल्या लो 55 मिनिट तो थई गया પણ વાત બહુ જૂની છે 55 મિનિટ થયા અને એટલી ગંભીર અને ગહેન ચર્ચા કર્યા બાદ એમ કે જો આ 55 મિનિટ થયા ચાર લેટીમાં લાંબો છંદ છે શાર્દુલ વિક્રીડિત વાળો પણ તર્ક વિતર્કો એમાં ઘણા છે ચેતના અદ્વૈત હોવા છતાં પણ ચેતના દર્શન અને જ્ઞાન સ્વરૂપે બે રૂપ છે કેમ કેમ કે દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપે હોય અને જો સામાન્ય અને વિશેષ રૂપે બે રૂપપનાને જોઈ ચેતના છોડી મૂકે તો વસ્તુના અભાવનો પ્રસંગ આવ્યા વિના નહીં રહે સમજાણો વસ્તુના અભાવનો અભાવ થયા વિના નહીં રહે જડપનો આવે એટલે વ્યાપ્ત વ્યાપક સંબંધની બધી વાત કરી ચેતના દર્શન અને જ્ઞાન સ્વરૂપે છે આટલી વાત ચાર લીટીમાં છે પણ આજે 55 મિનિટ ગઈકાલે અડધી પોણ કલાક બધું મથાયા બોલ્યા લ્યો 55 મિનિટ તો થઈ ગઈ પણ સમજાય એવું છે 55 શું ભાવ નીકળી જાય તોય સમજાય એવું છે પણ આ જીવને સમજવું નથી ખોટો ઈરાદો છે આનો આને સમજવો નથી ભાવ સ્થિતિ આદિનો નામ લઈ આ ખ્યાલમાં આવે છે આપણે નથી આ નથી 6:15-6:30 વાગ્યાથી આપણે નથી મતતા 10-10:30-11 વાગ્યા સુધી જેને કરવું છે એ મતે મરે શું ના કરે મરે શું ના કરે પણ નથી લાગતું ને મોત ભમે છે માથે એમ નથી ભય નથી લાગતું હાલમાં એવો એ ટપકા તો ગુરુદેવશ્રી આપે છે તારા ઘરની વાત છે જો આગળ જો ટપકા આપે છે પ્રભુ તું ત્યાં ગયો નથી જ્યાં છે ત્યાં ગયો નથી આનું નામ વ્યભિચાર આનું નામ અધ્યવસાન ભાવ બંધ ભાવ જ્યાં છે ત્યાં ગયો નથી જ્યાં છે ત્યાં નજર કરી નથી તેથી તને મોહુ લાગે છે ચાખ તો ખરો એકવાર ઠાકરની ખિસકોલી જેવી તારી હાલત છે સાકરના સ્વાદ હા ઘણા એવા છે જગતના મૂર્ખાઓ એમ માને કે આ પૂજા વિધાનમાં તો શું છે અષ્ટદ્રવ્યો બધા ફેરવવાનું છે હા ઘણા તો અટે પ્રવચન એમાં તો હું જાગ બંધ કરી કે સાંભળવાથી કઈ ધર્મ થાય ધર્મ નહીં થાય અમે કહીએ છીએ ધર્મ નહીં થાય પણ ધર્મ નહીં થાય એ સમજવા માટે આ સમજવું પડશે શું કીધું ધર્મ નહીં જ થાય એ સમજવા માટે જ આ સમજવાનું છે કેવળ ક્રિયાકાંડોમાં રસ લઈને ઘર ભેગા તું થઈ જા હા એટલે જ આ સામાયિક વાળો વિષય જ એવો છે સમાય જાવ સમાય જાવ સમાય ખ્યાલમાં આવ્યો જ્યાં તું ત્યાં ગયો નથી તારા ઘરની વાત છે જ્યાં છે ત્યાં ગયો નથી જ્યાં છે ત્યાં નજર કરી નથી તેથી તને મોંઘુ લાગે છે આકરું લાગે તને જ્યાં બધું સોંઘવું જોઈએ અને બધું શું જોઈએ સસ્તું જોઈએ હા તકલાદી જોઈએ જેમ બોલા નથી બહારમાં બધા ફાસ્ટ ફૂડ ના જમાના હેલો 5 પ્લેટ મોકલો દે હરી પલંગા વરી એને બધું જોઈએ તૈયાર તસ્દી નથી લેવી આ જીવને કાલ રાત્રે કીધું એક વાત કઈક બહુ સરસ કઈક વાત આવી હતી જો રાત્રિના સ્વાધ્યાયમાં
जेवी रीते आपणा लौकिक संबंधों में पारिवारिक जीवन में सामाजिक संबंधों में एवी ज खोटी वृत्ति धार्मिक क्षेत्र में बधु तकलादी हाले प्लास्टिक नो जमानो आयो ने टप्परवेर नो जमानो प्लास्टिक नो जमानो बधु तकलादी मेड इन चाइना वाली जे वस्तु घरे वापरता थया टेव एवी पड़ी गई हाँ ओरिजिनल विसराई गयो ओरिजिनल नो महिमा ज न रही क्या अपना घर में पीतल ना वासनो जुना ना कांसा ना क्या वासनो बदा हेवी केटला होई हमारी घरे एक एवडो मोटो लोटो होतो भूपत भाई मेहमान आवे एटले मम्मी अमारा भरीने पानी पीवा माटे भरीने मूक्यो एवडो मोटो ई हवे एक हाथ तो उपड़े ही नहीं जाड़ो आवडो पीतल सोना जेवुं ज लागे પિત્તળની હાંડીઓ હોય પાણી ભરવા માટે એ વડીલો જે પિત્તળના ને કાંસાના જે વાપરતા ને એ માટે વાપરતા એમાં જે લોહ તત્વ છે એમાં જે ધાતુ ધાતુઓ છે એ જળના વાટે શરીરમાં જાય શરીરને પોષણ અને હવે બિગ બજાર વાળી સંસ્કૃતિ એવી આવી ગઈ પ્લાસ્ટિકના વાપરો અને હવે એ ભાઈ તમે બંબામાં જે પાણી રાખો ને એમાં પિત્તળનો ઓર્ડર લો તો મૂકી દેવાય એનાથી શું દાળિયા વળવાના છે પારિવારિક જીવનમાં જુઓ બધું તકલાદી એટલે સોંગવું જોઈએ બધે મૂંગો નથી જોતું હા ખ્યાલમાં આવ્યું આપણે જામનગરમાં છે ને એક બાંધણીની દુકાન છે બહુ વર્લ્ડ ફેમસ ચોક છે ત્યાં દુકાન હા નદીની ઓલી બાજુમાં દુકાન જોઈ હતી 2-3 વર્ષ પહેલા જયારે એટલે બહારથી નીકળ્યા હતા અમે તો ભાઈ આશીષભાઈ મને કીધું મને કે પંડિતજી આ જે દુકાન છે ને કે આ દુકાન વર્લ્ડ ફેમસ છે મેં કીધું વર્લ્ડ ફેમસ છે બધી વાત પણ એક બાઇક નથી દેખાતી એક ઘરાકી નથી દેખાતી એ મોંઘું મળે ને જુબેલીમાં ગામની ભીડ હોય પેલેસ રોડ ના હીરાની દુકાનમાં ક્યાં ભીડ હોય છતાં એમને હીરા વેચવાની પડી નથી જે આવશે તે લેશે પોતાની પૂંજી પ્રમાણે જેની પાસે પૂંજી હશે એ આવશે ને તો પગથિયા જ નથી ચડવાની પાત્ર વિના વસ્તુ ન રહે ને કોણ ખરીદે કાલમાં આવ્યો સાંભળે ન સાંભળે સ્વામીજી નથી કહેતા જામે જીતની બુદ્ધિ પોતનો લિયો આપણે માથા કૂટ નહીં મોંઘો લાગે તો મોંઘો અને સોંઘું લાગે તો મોંઘું લાગે આકરું લાગે કઠણ લાગે શું નહીં લાગે બોલો ત્રણ તો વાત કરી મોંઘો લાગે આકરું લાગે કઠણ લાગે પણ કહે છે આ તે ન હો જાણે આ તે ન હોય એવું લાગે જો આ છૂટી વાત તો જાણે કે અષ્ટાનિકા છે જ નહીં આજ સવારે જે મેં ફિલિંગ્સ ની વાત કરી આપણા માટે તો એવું જ લાગે જાણે કે 10 લક્ષણ ધર્મ ની ઉજવણી કરીએ છીએ પણ ઉજવનાર ને માટે જ ને અભી હતા કે ના છે બાકી જે ઉજવણી ની ગંગામાં વહેવું જ નથી એના માટે તો શું છે એના માટે તો રૂટીન છે આ બહુ સમજવા જેવી વાત છે ભગવતભાઈ માણે તો મોજ છે માણે તો મોજ છે ન માણે તો શું છે એવું છે એટલે ગુરુદેવશ્રી જે આમાં જોરદાર ટપકો આપ્યો ને સમજવા જેવું છે આ એક પ્રકરણ બહુ હૃદયને સ્પર્શે એવી હતી આ તો જ્ઞેશ્વર ત્રિલોકનાથ તીર્થમ ગતિની વાણી છે એને માટે બહુ તૈયારી સામાયિક ના સંદર્ભમાં અર્થ કરો એનો કારક ભેદોથી છૂટા પડો ગુણ ભેદોથી છૂટા પડો પર પર્યાયથી છૂટા પડો પર દ્રવ્યોથી સંયોગોથી છૂટા પડો વિકલ્પોથી છૂટા પડો ખ્યાલમાં આવ્યો બહુ તૈયારી જોઈએ સમજવા માટે શું જોઈએ આગળ પ્રયત્ન જોઈએ છે દેખાય છે બધા તમને સ્ક્રીન ઉપર તમે આમ બેઠા હોય
हमारे पास मोबाइल है, जो जो समझवा माटे प्रयत्न जोईए, समझवा माटे शु जोईए, आगळ आगळ शु बोल्या, अरे आगळनो वाक्य निवृत्ति लेवी जोईए, तैयारी बहु जोईए, प्रयत्न जोईए, अने प्रयत्नो ने साकार करवा माटे निवृत्ति जोईए। हवे आ बधुं बातुं तो बेपू नहीं करे, थोड़ी घनी कई क्रियाओ करे माने कि आपणे तो घणो एटले क्यां अटक्या छीए, विचार करो अटकवाना रस्ता केटला आपणे शोधी लीधा छे। आवो तत्व छे भाई, गमे ते गड़बड़ रही गई हसे तो थई रहे, गमे ते गड़बड़ रही गई हसे, थाप खाता नहीं एम कहे छे, सावधानी हटी दुर्घटना घटी। हिमाचल प्रदेश में इंसिडेंट छे, एक पति पत्नी बने, एक पुलिस चौकी में एक कॉन्स्टेबल, लेडीज कॉन्स्टेबल छे, एने पूछो कि भाई आगर मंदिर क्या छे, आगर केवी रीते जवानो, ई दया खावा गई है ना, ई के हालो हूं तमने बताऊ, बतावा माटे कॉन्स्टेबल पुलिस एनी साथे गई। मारुति के कोई कार हती, ब्रेक फेल थई, अने ओले अलकनंदा नदी मां 1000-2000 फीट नीचे पड़ी गई, त्रणे त्रण ऑन द स्पॉट खत्म 5 मिनिट नी अंदर, धर्म करवा गया अने दाट पड़ी, अने एमनो तो आयुष्य तो पूरु थवा, तो मौत तो बोलाती जती, हतु ते नोतु तथा क्या मारी। આ પર્યાયની પામરતા હંમેશા છે, આ સંસારની અસારતા હંમેશા છે, સ્વભાવનો સામર્થ્ય હંમેશા છે, ગમે તે ગડબડ રહી ગઈ હશે તો થઈ રહ્યું, પછી 84ના અવતાર માંથી બાપા નીકળવાનો અવસર, જો આ દુર્લભતા। ગઈકાલનો સ્વાધ્યાય સાંભળો, ચારે આગમ પ્રમાણ, अध्यात्म तत्वज्ञान तरंगिणी, आत्मानुशासन, उपदेश सिद्धांत रत्नमाला, पाहुड़ दोहा, शास्त्रों पार न मळे, काळ थोड़ो आपणे बधा रह्या दुर्बुद्धि, अंतोण अति सुईणम कालो थो अयम च दुर्मेहा, दुर्मेहा दुर्मेध, मेध एटले बुद्धि, दुर्मेधा एटले दुर्बुद्धि, कहे कईक अने आपणे समजीए कईक। केटला वागे आजे पूजा पूरी थई गई, शार्प 8 वागे पूरी थई गई, समाज 10-12 मिनिट थी तो वंचित रही गयो ने, 10 मिनिट नो तो लाभ तो रही गयो ने, एमां हानि देखाय देखावी जोईए कि नहीं आपणे, बोलो अमीनाबेन, केटलुं गुमावीए छीए आपणे, केटलुं आपणे गुमावीए छीए, बधुं हथेळीमां आवता आवता बधुं हाथमांथी सरी पड़े छे, ई वैराग्यने जुओ तो सामायिक सिवाय कई नहीं सूझे, ख्याल में आव्यो, जय लाव के पुस्तक लाव तो ग्रंथ लाव, अवतार मांथी 84ના अवतार मांथी बापा निकळवानो अवसर, आने आने बोलो अवसर मांड मळ्यो, अहीं मनुष्य जो चालियो गयो, जो मळ्यो तो छे ने, जो चालियो गयो पछी थई रह्यू, मळवो मुश्किल छे, आवो अवसर फरीने न मळे, ख्याल में आव्यो। आ जे वात करी मुकेशजी, तमे आजनो जे प्रवचन छे ने, ज्यां जे अंश आव्यो नीचे जो पान नंबर 174 पर 174 नीचे, आ परमागम सार ग्रंथ माथी एक बोल लीधेलो छे, આ નિયમ સાર ની એક ગાથા છે, ગાથાને આધારે છે, નિયમ સાર માં ગાથા છે કે ભાઈ જગતમાં જીવ નાના, 156 નંબર ની ગાથા છે નિયમ સાર, એ ગાથાનો આ ભાવ છે કે આપણને આ માર્ગ મળ્યું છે, વાદ વિવાદમાં આપણે વેડફી ન દેવાની, માથાકૂટમાં ક્યાંય ઉતરવું નહીં, જો નીચેનો અંશ જુઓ, સ્વ સમય અને પર સમય સાથે, સમય એટલે આત્મા, સ્વ જો સમય સામાયિક આવ્યું ને, સામાયિક એમાં સમય, સ્વ સમય અને પર સમય
आनो बीजो एक अर्थ करवानो बीजा ना विचारो अने मारा विचार बीजा नी मान्यता अने मारी मान्यता तारी मान्यता तारी पासे मारी मान्यता मारी तारा विचारो तारी हारे मारा विचारो मारी तने प्रमाद मुबारक मने अप्रमाद वरदान मने मारो उत्साह वरदान छे तारो अनुत्साह तने अभिशाप के वरदान जे हसे हसे मारे एमा वाद विवाद ना उतरवू आ एक अपनी नेचर बनी जवो ज्यां त्यां कच 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 माथाकूट न कराय ई उपयोग ने बमावाना संस्कार छे अने ई संस्कार मैं तो घणी वखत कहूं छुं आप जेम के सेठानी छे समझो हवे काम वाली गरीबड़ी बाई बिचारी वेली आवे मोड़ी आवे एटले घर छे परिवार छे घर छे थोड़ी मोड़ी आवी थोड़ी वेली आवी काम पतावी न पतावी गरीबड़ी बाई छे पांच पचास रूपया उपाड़ी लीधा समझाय छे हवे एमां नानी नानी तने सात पेढ़ी खाए तो ए तूटे नहीं ने तू तो उल्टा नु एने लई जवा दे अने कदाच तने खबर पण होय तो एने खबर ना पड़वा दे के तने खबर छे आ अकिंचन पण आवू करने तू जीवन मां પણ વાતે વાતે જે ટોક 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 જે કરવાની ટેવ છે ને એમાં તારા દ્વેષના સંસ્કારો જોડાય છે તારી સામાયિકની ભાવના ભંગાય છે વાતી ચાલે છે અહીંયા જે સમતાલીન સમતાલીન થાને તું અરે કરે અધિક અભ્યાસ કરો અધિક અભ્યાસ સમતામાં જે લેન થા લીતા એ તો કરે તું કર હું સમતામાલીન થઉં એમ બોલ માખી નહીં માર શબ્દ મ્લેચ્છ નહીં બન ત્યાં શું લખેલું છે જે સમતામાલીન થઈ થર્ડ પર્સન ની વાત છે એ ગામ ની વાત છે તું તારી વાત કર હું સમતામાલીન થઉં કરો અધિક અભ્યાસ પછી સામાયિક જે શું હશે શું નથી કેવળીઓ જાણશે તારે બોલવાની જરૂર નથી જીભ કડવી થઈ છે ને કે હા સાકરના ગાંગડા છે ને કે હા મોડા મુખ પછી તારી બોલતી બંધ થઈ જાય કે મારી જીભ કડવી રહી કે ગળી થઈ કે ગળી થઈ એ અંતરાય છે એ મામા ગુડેજી કહે છે ગળી થઈ બોલમાં કરતા કર્મ કર્મ સંપ્રદાન વગેરે કારક ભેદોની વાત ન કર એટલે આ આ આજે આમાં આપેલું છે ને સ્વર સમય અને પર સમય સાથે વાત વાત કરવા યોગ્ય નથી તું તારા આત્માનો અનુભવ કર સમય કરે એમ કહે છે તું તારા આત્માનો અનુભવ કર પરની સાથે વાત વિવાદમાં પડવા જેવું નથી નિદાન પામીને નિજ વતનમાં જઈ ભોગવવા કયું છે માટે પોતાની નિધિ પામીને પોતે એકલા ભોગવવા તમે જોજો નિયમ સાર કાઢીને જોજો જો નિધિ પાકર નિજ વતન મે ગુપ્ત રજન ભોગતે ત્યો જ્ઞાની જન ભી જ્ઞાન નિધિ પાગુપ્ત રજન ભોગતે આ હિન્દીમાં એનો અનુવાદ છે જે રીતે કોઈને નિધિ મળી ચરું મળ્યું ચરું હા વાયવા લીંબુ લીંબુમાંથી એને ચરું મળ્યા ઇન્કમ ટેક્સ વાળાને કહેવા નહીં જાય કેમ કે ધર્મ કરવા જાય તો ધાડ પડવી નિશ્ચિત છે ખ્યાલમાં આવ્યું કેટલું મસ્ત છે આ બધું કેટલા વૈરાગ્યના અદ્ભુત બોલો તે તું સાંભળ્યું નથી તે તું કદર કરી નથી આવા આવા બધા ગુરુદેવશ્રીના અદ્ભુત ઉદ્ગારો આ 147 મી ગાથા 73 નંબર 83 નંબરના કળશમાં આવ્યું ચેતના અદ્વૈત છે છતાં એના બે રૂપ છે અભેદ હોવા છતાં ભેદોને ઉભા કર્યા હવે સમજો હવે સાંભળો હું એક જ મિનિટમાં કહી જાઉં છું અભેદ હોવા છતાં ભેદ ની વાત 183 નંબર ના કરે છે હવે કહે છે ઈ જે અભેદ છે ને
ये अभेद छे ने ई चिन्मात्र में भाव चिन्मय भाव बस ई एक छे बाकी बद्दो अनेक छे ई एक छे ई ग्रह मा लायक छे अने जे अनेक पणो छे ते बद्दो ये छे ई हे अने उपादेय नी वात 184 मा कळश एक स्थित चिन्मय भावो मावापरे किलते परेशान ये परे बाबा जितना जे पर भावो छे ते किल किल ले खरेखर परेशान पर ना भावो छे रायस्ततः चिन्मये भावो चिन्मय भाव ई ग्राह्य छे ग्रह बलायक छे परे सर्वत एव हेया जेटला जे पर भावो छे ते बधा ही छे केवो वैराग्य केवो अध्यात्म कई कई अपेक्षा ज्या ज्या जे जे योगी छे तहां समझवू ते त्यां त्यां ते ते आचरे आत्मा अधीज नहीं अपेक्षा समझी अपने आगे जो आज आप शुरू करे सामायिक संदर्भ में सामायिक व्याख्या जिनवाणी में आटला स्वरूपे आप तमने आ देखाय पांच शब्दों क्या क्या है बोलो समता राग द्वेष नो त्याग પછી આત્મ સ્થિરતા પછી સાવધ્ય યોગ અને સંયમ તપ આદિ સાથે એક થોડુંક એકાગ્રતાથી સાંભળજો આ પાંચ વિષય બિંદુ સમજવા માટે મને ઓછામાં ઓછા 4-5 કલાક લાગ્યા છે કેમ કે 8-10 ગ્રંથોના આ બધા સાર છે બધું ડિટેલ નહીં લો બરાબર પણ હું ઈશારો તો ચોક્કસ કરીશ સામાયિક ની લાક્ષણિક વિશેષતા એ છે સમતા કામ સામાયિક ની લાક્ષણિકતા કે પ્રકૃતિ એવી છે એમાં નિયમ થી રાગ દ્વેષ નો બોલો ત્યાગ રાગ દ્વેષ ભાવ નો ત્યાગ સામાયિક ની પ્રકૃતિ એવી છે આત્મસ્થિરતા સામાયિક નું લક્ષણ એવું છે એમાં સાવધ્ય નો ત્યાગ અને સામાયિક નો સ્વભાવ એવો છે સંયમ તપ વગેરે સાથે એક બરાબર તમને આમ સાવ સામાન્ય ઓર્ડિનરી વાતો લાગે ઓર્ડિનરી વાત હું કોઈ દી ઓર્ડિનરી વાત નહીં કરું હું તો કરતો જ નથી આચાર્ય મુનિ ભગવાન તો નથી સૌથી પહેલો છે સમતા બરાબર સમતા માટે હું કેવળ શાસ્ત્રોના નામ બતાવું છું સાંભળજો કેમ કે બધું લખવા માટે મારી પાસે ટાઈમ નથી જેટલું લખો અને જેટલું પીરસો ને એટલું ઓછું છે સૌથી પહેલા મૂલાચાર મૂલાચારમાં 521 22 23 24 અને 26 આટલી ગાથાઓ છે એમાં સામાયિક પરમ સામાયિક સમતા ભાવ સામ્ય ભાવ એમ કરીને સમતા ભાવને સામાયિકના સંદર્ભમાં આવે છે ધવલા ધવલાનો આઠમો ભાગ આઠમા ભાગમાં ત્રીજી ગાથા એનો 41મો સૂત્ર છે એમાં પણ આજ વાત કરી શત્રુ મિત્ર મણિપાષાણ સુવર્ણ મૃત્તિકા અનગાર ધર્મામૃત કરીને એક શાસ્ત્ર છે અનગાર ધર્મામૃત એમાં પણ રાગ દ્વેષ નો અભાવ હોવો એનું નામ સમતા એ સિવાય એક બીજું પ્રાચીન શાસ્ત્ર છે જેનું નામ છે ચારિત્ર સાર ખબર ચારિત્ર સાર કોને લખ્યું છે કલ્પના કરી શકો તમે કોને લખ્યું છે સાંભળીને તમને રોમાંચ થશે ચાલેન્જ સાથે કહું છું ખ્યાલ આવ્યો સાંભળીને જ તમને રોમાંચ થશે કોમટેશ્વર બાહુબલી છે ને
बाहुबली ની સ્થાપના કોણે કરી? કોણે ઊભી કરી? ભગવાન. ગજબ છો. અરે રાજા ચામુંડરાય, ખબર નથી આપણને. સોનગઢમાં તો બાહુબલી તો ઉભા થવા જઈ રહ્યા છે. આપણે ગોમટેશ્વર બાહુબલી જે છે એ ઉભા કરનારા કોણ હતા? સ્થાપનારા કોણ હતા? ચામુંડરાય દીક્ષા લીધી નેમિચંદ્ર સિદ્ધાર્થ ચક્રવર્તી પાસે. પછી મુનિ અવસ્થામાં એમને ચારિત્ર સાર નામનો ગ્રંથ એમની રચના છે. એમાં પણ આ વાત આવે છે. મને થોડુંક એવું લાગે આમ કે અજાણ્યા લોકોની વચ્ચે બેસીને બોલું છું. કાંઈક તો બોલો, ખોટું તો પણ બોલવાનું. ખોટા આચાર્ય તો નામ લો, મૂંગા નહીં બેસે. હું તો 12મા ધોરણમાં છું ને, છોકરાઓને ભણાવું ને ગોપતભાઈ, કોઈ છોકરાના મોડા પર 12 વાગ્યા હોય ને, 12 વાગે એટલે સમજા, હા, એને ઉભા કરો બધાની વચ્ચે, પાણી પીવા કહો, મંગાવો કોફી, મંગાવો ચા, એમ કરીને એમની વાસ્તા મોડે ઉત્સાહથી સાંભળો. અહીંયા નાભી માંથી આપણે બોલતા હોય અને સાવ આપણે મજા નહીં આવે. નિરસતા કોઈ કામની નથી, ખોટું પણ બોલો. એવું હા સાંભળ્યું તો આ ચારિત્ર સાર ગ્રંથ ચામુંડરા એ બધે બોલો વંદનાભાઈ. હા તો 45 વર્ષથી હું આપણે સાહેબ 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 નહીં કરો, શાસ્ત્રો બોલો વાંચો નથી, તાવ સુનિલભાઈ પાસે વિદ્વાનો નો સત્સંગ કરો, સ્વાધ્યાય કરો. ચારિત્ર સાર શાસ્ત્રમાં વાત આવે છે બહુ સરસ સમતા ભાવની વાત. અંગાર ધર્મામૃતની તો વાત કરી. ભગવતી આરાધના એક શાસ્ત્ર છે. ભગવતી આરાધના એમાં પણ આ ચર્ચા આવે. અને હમણાં ગુરુદેવશ્રી ભાવ કહુંડને યાદ કર્યા હતા, આજે કાળ પામીને એમ કરીને વચ્ચે સુકાળના સંદર્ભમાં તો ભાવ પહોળ ગુરુદેવશ્રીને બોલવાનો હતો, મોક્ષ પહોળ મોક્ષ અધિકાર બોલવાનો હતો, મોક્ષ અધિકાર મોક્ષ પહોળ. મસ્તી હોય છે. હમણાં પૂજામાં શરૂઆતમાં હું હોમવર્ક ની બાબતમાં કોઈ થાપ નહીં કહું, ત્યારે તો રાજસ્થાનમાં ગોલ્ડ મેડલિસ્ટ થઈને આવ્યા છે. હું 10 વખત મથું શરૂઆતમાં મેં કીધું હતું આ 6 શ્લોકોમાં 27 પોઈન્ટ છે, કીધું તું કે નહીં? હવે આમાં જો એક એક શ્લોકમાં કયા કયા પોઈન્ટ છે, નંબર લખેલા છે રીતસર એના માથે. તો જયારે મેં છેલ્લે એમ કીધું કે હમણાં મેં કેટલા કીધા તમને, 27 કેટલા પોઈન્ટ કીધા? 27 પણ એમ કીધો ને તો એક ભાઈ બોલ્યા 28 પોઈન્ટ છે. મેં તો એ સાંભળ્યો જ નહીં, મેં તો એને કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો. અરે મારે જે કહેવાનું છે કે આ 27 પોઈન્ટ્સ ને જુઓ અને સાચા દેવના સ્વરૂપને બાંધો. આ સાચા દેવના સ્વરૂપની વાત છે. એટલે છે ને ખરેખર જ્ઞાન પીપાસા, જ્ઞાન પીપાસા જે છે ને એમાં ઘણી વિનમ્રતા જોઈએ, ઘણી તૈયારી જોઈએ. જે સ્વામીજી આમના રેલવે સ્ટેશન પર પહેલા ઓલા પ્યાવું વાળા હોતા, ઝૂંપડી જેવી બનાવેલી હોય અને અપંગ જેવી કોઈ ડોસીમાં કે કોઈ ગરડા બાપા બેઠા હોય, એ આમ 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 ઉભા રહીને આપણે પાણી પીએ એવી સગવડતા ન હોય. તમારે ત્યાં જોવું જ પડે, માથું નમાવીને જ લેવાનું. કામ પાણી પીવો છો તો વિનમ્રતા પીવી, એના પાછળની સાયકોલોજી છે. એમ જ્ઞાન મેળવો છો તો મોચે તાવ દઈને નહીં, સમજાણ? હા, ધરા પર પગ રાખો એમ. તો મોક્ષ પાવડમાં સોરી અષ્ટ પાવડમાં જે ભાવ પાવડ છે, ભાવ પાવડમાં સામાયકમ સર્વ જીવેશુ સમત્વમ ભગવતી આરાધના અને ભાવ પાવો, આટલા ગ્રંથોમાંના કોટેશન છે આ બધા. સમતા સબંધ સમતા સમારે
ચડાવવાની છે. સંતા 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 શાંતિ શાંતિ. પહાડ જેવી પ્રતિકૂળતા આવે પડે તો એ આત્માનું કરવા માટે સમય ગોતી લેવા. એનું નામ સાથે હાય હોય કરી નહીં મૂકવાનો. તરત આકુળતા આકુળતા નહીં કરવાનું, માથે લઈને ફરવાનું નહીં. છોકરાઓને છે ને કોર્સમાં એક બહુ સરસ એક લોજિક આવે છે, ન્યાય કહેવાય એને, શુંડા શુચી ન્યાય. લોકો કહે સાંભળી ન હોય, શુંડા શુચી. શુંડા એટલે સૂંડ, સૂચી એટલે સોય. હાથમાં દોરો પરોવતી વખતે સોય ક્યાંય સરી પડી, સમજો બેનો, સોય ક્યાંય સરી પડી તો હવે એ આપમેળે આપણે ગોતવાની કે હાથીને શોધીને લઈ આવવાની. ને હાથીને લઈ આવો પછી સૂંઢથી ફૂંક મારશે એટલે વેક્યુમ ક્લીનર ની જેમ, પછી સોય ચડી આવશે. કઈક સમજાય છે? શું કહું છું, નાની મોટી સમસ્યા છે તો તત્કાળ પોતાની બુદ્ધિ પ્રમાણે આપણે એનો સમાધાન લાવવાનું હોય. એ આવડી વાત હોય અને એને આવડો હોવો કરીને બેસવાનો ન હોય. હા, પણ આને બધે માથાકૂટ જ કરવી છે. હા, નાના નાના બાળકો ઘરે જે હોય ને, જરી કઈ વાગ્યું હોય, દાદા આવે બતાવે, દાદી આવે બતાવે, મહેમાન આવે, અંકલ જો ને, પછી દાદી, પછી રેલાતી રેલાતી બોલે, એ તમને બતાવે છે કે ને ભાઈ બધું કઈ નહીં હોય, કેટલું એનું કૌતુક કરતો હોય બાળક. એમ નાની સમસ્યા હોય, અહીંયા બેન શ્રી તો કહે છે પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તો તું માથે બરફની શિલા આત્માનું કરવા માટે સમય ગોતી લે છે. એનું નામ સમજ છે ને કેટલું ભરેલો એનો. એટલે શબ્દ ને એમને એમ નહીં જવા દેવાનું. બીજો જો રાગ દ્વેષ નો ત્યાગ. આના માટે પણ જો મૂલાચાર માં વાત આવે છે બહુ સરસ, એમાં તો એવું લખ્યું છે બધા જ કાર્યોમાં રાગ દ્વેષ ને છોડી. આ મૂળ ગાથાની ભાષા બોલું છું, રાગ દોષો નિરોહિતા સર્વદા સર્વકમ અસુ સર્વે કાર્યોમાં સમતા છોડો અને તત્વ જ્ઞાન માં ઉપયોગ ને રમાડો. એનું નામ ઉત્તમ સામાય. સામાય ઉત્તમ જાણે, ઉત્તમ સામાય જાણો. જો રાગ દેશ નો અભાવ, એંગલ ફરી ગયું, ઓલામાં યોગસાર પ્રાબ્રત ખબર છે, કોનો ગ્રંથ છે યોગસાર પ્રાબ્રત? યોગસાર નહીં, યોગસાર પ્રાબ્રત, યોગસાર યોગિંદુ દેવ જે સંતામાં લીન થઈ વાળા જગા. યોગસાર પ્રાબ્રત છે અમિત ગતિ આચાર્ય, જેમણે સામાયિક પાઠ લખ્યું છે, જેમનો આ વિધાન આપણે કરીએ છીએ. એમણે એમાં લખ્યું છે, યત સર્વ દ્રવ્ય સંદર્ભે રાગ દ્વેષ વ્યમોહનમ આત્મ તત્વ નિવિષ્ટસ્ય તત સામાયિક મુચ્યતે. બધા જ દ્રવ્યોમાં રાગ દ્વેષ નો અભાવ તથા આત્મ સ્વરૂપમાં લીનતા સામાયિક કહેવામાં આવે છે. તમે જોજો આમાં અસ્થિ નાસ્તી જો, રાગ દ્વેષ નો અભાવ નાસ્તિ અને આત્મામાં લીન. ખ્યાલમાં આવ્યો? આ બે શાસ્ત્રો નો આમાં લીધેલ છે. ત્રીજો છે આત્મસ્થિરતા. કયું છે? આત્મસ્થિરતા. એના માટે તો નિયમ સાર આપણા માટે બહુ ઉપયોગી છે. 147 ની ગાથા છે, એમાં આ વાત આવે છે. આવા સમજે ઈચ્છસી સંપૂર્ણ
यदि तो आवश्यक को चाहता है, आवश्यक परम आवश्यक अधिकार मानेगा तो चाहिए, जो आवश्यक इच्छित हो तो कहते आत्म स्वभाव स्थिर भाव कर जेथी जीवो ने सामायिक गुण संपूर्ण थी सके। जो आइंस्टाइन थोड़ी जीवी शू शू कहे जो फरीदी जो तू जो आवश्यक इच्छित हो आवश्यक करवा मांगे ने तो आवश्यक जो तू चाहतो हो तो आत्मा में लीनता के आत्मा में लीनता के तो सामायिक ना बदा च गुणो बोर्ड में तारे नंबर लावानो छे ने मेरिट में तारे आवानो छे ने तो रखड़ रखड़ पहले बदल पंचम कालना मावतर नो पहलो पाठ टीवी बंद कर मोबाइल अभिराय पर मुख हाँ खाओ खाओ नहीं कर हू हू नहीं कर सुवानो गोचुरा खावानो गोचुरा भणवानो जजुरा आज स्टाइल छे कि नहीं बालकों ने समझा ई रीत छे आ हमारा आचार्य कह रहे जो तू आवश्यक इच्छतो होय परम आवश्यक इच्छतो होय बोला देव पूजा गुरु पास की स्वाध्याय की बात नहीं ई नहीं ई व्यवहार आवश्यक छे जो अंदर नो परम आवश्यक इच्छतो होय तो पहली शरत आत्म स्वभाव में लीनता तो साहेब एना थी शुं थासे सामायिक ना बद्दी क्वालिटी हो तने એમ સામાયિક ને યાદ કર્યા આચાર્ય કુતુકુન દેવ નિયમ સારો રાજવાર્તિક સવારે આપણે યાદ કર્યા હતા ચિત્તસ્ય એકત્વેન જ્ઞાનેન પ્રણિધાનમ મસ્ત શબ્દ પ્રણિધાનમ ચિત્તસ્ય એકત્વેન જ્ઞાનેન પ્રણિધાનમ જ્ઞાન વડે ચિત્તને નિશ્ચલ રાખો કેવો રાખો હક ના પડે ગણાઈને પૂજામાં બેઠા હોય તોય હક નહીં હાથમાં માળા ફરતી હોય તોય હક નહીં હા ઘરે ઘણી વાર માળા કરતા હોય ને તો મોબાઈલ હોય મોબાઈલમાં જાય મોબાઈલ ભલે બંધ કરી નાખ્યું બંધ ને સ્વિચ ઓફ જ કરી નાખ્યું હા જો અહીંયા 30 વર્ષથી હું બેસું છું 25 વર્ષથી આ તો મજબૂરી છે કોરોનાની કૃપા છે 1.5 વર્ષથી આ બધું હામી મૂકીને આપણે લેવું પડે છે બાકી એના પહેલા કોઈ દી આપણા હાથમાં મોબાઈલ નો કોઈ દી ના હોય અરે નિસહી 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 કોને કે છે પંચમ કાળમાં હાલે છે ચાલતા સ્વાધ્યાયમાં ફોન આવે તો આ જે ઉભો થાય વાતો કરે પછી આવે પછી ફોન એને શરમે નહીં આવે ફોન બંધ કરતો કરતો આવે અંદર જે હા આમાં ગિરાજના નથી જીનવાણીની ગિરાજના નથી આમાં આમાં કિંમત આપણને જીનવાણીની જાજી છે તત્વની જાજી છે આત્માની પડી છે કે જગતની પડી છે તો શું ખાક સામાયિક થાય છે શેનો સામાયિક થાય એટલે બહુ બહુ કઠોર વાતો છે સામાયિક જેટલું સુવાળું છે ને એ સુવાળાપનાને સાધવા માટે દુનિયાભરની નિર્ભરતાના સંસ્કારો આપણે લઈને બેઠા છીએ એટલે જે સંતા ભાવ સંતા ભાવ સ્થાયી સામાયિક મોજને નથી થતી તેને થાય છે કઈક સમજાણો એટલે હજી સુધી આટલા વર્ષોમાં ચંદનબેન આપણે શું બોલીએ છીએ સ્થાયી સામાયિક દેહને હાર્યું શ્રી કે આ રડો પડતા રહેજો જિંદગી પૂરી થઈ જશે સ્થાયી સામાયિક દેહને શું કહું છો મુજને તો બહુવાર બોલ એ મુજને આવતું જ નથી કેમ કે મુજને જો અંદરમાં સામાયિક હોય તો બોલતી જ બંધ થાય એની બોલતી બંધ નહીં થાય મૂંગો નહીં મરે હા ગઈકાલે ક્લાસમાં મેં કીધું કીપ ક્વાઇટ ડોન્ટ મરમર એક છોકરી કે સર મરમર એટલે શું મૂંગી મર ઠેઠ કાઠિયાવાડીમાં પછી કીધું મૂંગી મર નહીં પણ સર મરમર એટલે શું તો એક કામ કર પછી મારી પાસે આવજો તને સમજાવીશ એનું આપણું પોસ્ટમોર્ટમ કરીને શાંતિ રાખ ભાઈ શાંતિ રાખ
समझाए छे राजवर्धन के कुछ सिद्धांत द्वारा चित्त ने निश्चल राखो समझो आ बात ने निश्चल चल 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 नहीं चलाए मार नहीं चंचलता नहीं કેટલા બધા શાસ્ત્રોના ઉદાહરણો થાય જો મૂલાચા ધવલાજી અંગાર ધર્મ ચાલિત સાર આવ પછી વળી પાછું મૂલાચાર પછી નિયમ સાર બરાબર રાજવર્ધી હવે આગળ વધીએ ત્રીજો પોઈન્ટ કયું છે ચોથો પોઈન્ટ કયું છે જો સાવધ યોગ કયું છે સ્ક્રીનમાં છે ને સ્ક્રીન ઉપર સાવધ યોગ વધ્ય એટલે પાપ અવધ્ય એટલે નિષ્પાપ પુણ્ય અવધ્ય સાથે સ અવધ્ય શું કીધું સ અવધ્ય વધ્ય એટલે પાપ અવધ્ય એટલે પુણ્ય શુભ અને સ અવધ્ય એટલે પુણ્યના પરિણામ રૂપે શુભાવ રૂપે એમ પવિત્રતા સાથે જે હોય તે એના માટે પણ નિયમ સારવા આવે છે બહુ સરસ નિર્દોષ સવસાવ જ્યોતિ ઉત્પોપી નિંદ્યો પાઠ કરીએ છીએ રોજ એમાં એ જ અધિકારમાં 123મી ગાથા છે તો સરસ આખો પ્રકરણ છે સમાધિ અધિકારમાં સમાધિ અધિકારમાં પહેલી ગાથા 122મી ગાથા છે વચનો ચરણ ગિરિ ચાલવામાં ખાવામાં પીવામાં ઉભા થવામાં રહેવામાં બધે અકલ નો પ્રયોગ કરવાનો અકલ એટલે બુદ્ધિ નો પ્રયોગ કરવાનો પાપમય ક્રિયા નહીં વિચારશો કહું બે કારણ કયા નહી પાણી બહુ છે ક્યાં કાળામાં પગ આવી જાય ટાંટિયા ભાગી જાય માટે ન આવો નંબર એક બીજો બોલો છાતી 56 ની થશે તમારે અરે રે આ જળના રેલમ છે આમાં જો આપણે ચાલીએ તો અનંત જળકાય જીવનો ભાગ થાય આજે અંતરાય છે એટલે હવે બહાર નીકળાય નહીં એવું જો તમે વિચારશો ને તો તમારી પરિણતિમાં મુનિ ગુણ આવી જાય આવું વિચારનારા કેટલા અને દરેક ગ્રહસ્થને આવું વિચારવું એનું નામ સાવધ્ય વિરત અભી આ છે આ વિષય અનુનામ સામાયિક ના સંસ્કાર ક્યાંક હું ખાડામાં પડી જઈશ ક્યાંક ટાંગ ફૂટશે એ તો દેહ ની મમતા છે એ પ્રમાદ છે એ આળસ છે એ વિરાધના છે એ ગુરુદેવ શ્રી પ્રત્યે અવમાનના છે એ સ્વાધ્યાય નો ઘાત છે આત્મઘાત છે પંડિતજી પણ આવું બધું આવું નહીં હજી ઘણું પરંતુ કયા અર્થમાં લે છે એ તારો અભિપ્રાય અને તારો ઈરાદો નક્કી કરશે સાહેબ આ સાવધ્ય વિરતનો અર્થ વિચારો એક દાખલો હજી આપણે સાંભળો આચાર્ય ભગવાન બેઠા છે હા સમજો ગુરુદેવશ્રી અહીંયા બેઠા છે અને હું એ બાજુમાં બેઠો છું સામે તમે પૂછો છો કઈક સવાલ
જવાબ કોને આપવાનો છે? ગુરુદેવશ્રીને આપવાનો છે કે નહીં? હવે હું પંડિત આઈ કરું ત્યાં બેઠો બેઠો. ગુરુદેવ કહે કે પંડિતજી તમે જવાબ આપો. તો જી ગુરુદેવ, આપની આજ્ઞાથી હું પ્રત્યુત્તર આપવાની કોશિશ કરીશ. કઈક ભૂલ ચૂક થાય તો માફ કરજો. સમજાય છે? આ વિનયનો માર્ગ છે. જ્યાં ત્યાં અવળ ચંડાઈ ન કરાય. વિદ્યા વિનય વડે જ શોભે છે. સાવધ્ય વિરત નિયમ સાર ગાતા 125. રાજવાર્તિકમાં પણ એ વાત છે, તત્ર સામાયિકં સર્વ સાવધ્ય યોગ નિવૃત્તિ લક્ષણા. જો એક જ વિશેષણ, બધા જ સાવધ્ય યોગોથી નિવૃત્તિ થવી, એનું નામ સામાયિક છે. હા, કેટલું સરસ શબ્દ આપ્યું છે. બધા પાપ ક્રિયાઓથી પાર થઈ સ્વરૂપ અને સ્વભાવની આરાધના, એનું નામ સામાયિક છે. હું તો તમને આજે કેવળ અને કેવળ આટલા જ શબ્દોની વાત કરી છે, બરાબર? કેટલા લીધા આપણે? કેટલા લીધા? ચાર પાંચ કેટલા લીધા આપણે? સૌથી પહેલા લીધો સમતા, સમતા લીધો ને, હા, સમતા. પછી રાગ દ્વેષ નો ત્યાગ, આત્મ સ્થિરતા, સાવધ્ય. પાંચમો બાકી છે સંયમ, તપ વગેરેની એકતા. એને માટે પણ મૂલાચાર શાસ્ત્રમાં છે, 519 નંબરની ગાથા છે, સરસ છે પ્રકરણ. સમ્યક્ત્વ, જ્ઞાન, સંયમ, તપ ઇનકે દ્વારા જીવની પ્રશસ્ત પ્રાપ્તિ. વાહ, શું શબ્દ આપ્યો! એમ વિચારો, આમાં મનુષ્ય ભાવમાં આવીને આપણે પાપ મેળવ્યા કે પુણ્ય મેળવ્યા? એમ વિચારો, અપ્રશસ્તતાની કમાણી કરી કે પ્રશસ્તતાની કમાણી કરી? આમાં શબ્દ છે. જો સંમતણ સંજમ તવે જંતમ પસત સમગમણમ, પસત સમગમણમ, પ્રશસ્તને પ્રાપ્ત. 50 વર્ષથી તત્વ સાંભળીએ છીએ, તત્વની દ્રષ્ટિના અણસાર જો આવે છે તો સમજી લેવાનું પ્રશસ્તતાની કમાણી કરી. અને એને આકુળતા, એને ઉપયોગની ચંચળતા, એને કરતા બુદ્ધિ, એને હુંપનાની બુદ્ધિ, તો કોઈ પ્રશસ્તતાને આપણે ભર્યા નહીં. ભૂલાચાર, ખ્યાલમાં આવ્યું? પ્રશસ્ત પ્રાપ્તિ તથા અથવા ઉનકે સાથ જીવ કી એકતા, વહ સમય, ઉસી કો સામાયિક કહેતે, એને જ સામાયિક કહેવાય. સંયમ સાથે, તપ સાથે, પ્રશસ્ત પરિણામો સાથે, સ્વરૂપ સ્વભાવ સાથે લીનતા કેળવી, એનું નામ સામાયિક. ફરી એકવાર બોલો, સમતા, રાગેશનો ત્યાગ, આત્મસ્થિરતા, સાવધ્યો, સંયમ, તપ આદિ સાથે એનું નામ શું છે? સમાયિક. બાકી બધું જે સમાયિક અંગે હશે એ આપણે પછી વિશેષ લેશું. ઘણો સાંગોપાંગ, ઘણા આર્ષ ગ્રંથો, ઘણા આચાર્યોના વિચારોની કેડીએ ઉભા રહીને આપણે આ વિશે મથવું જોઈએ. બાકી પરિષણ આવ્યા આવ્યા આવ્યા, અષ્ટાનિકા આવી આવી આવી, સામાયિક વિધાન થયું થયું થયું, આવ્યું આવ્યું અને ગયું ગયું થાય. વિચારશો. નિજ નિધિ નિજ મે બતાય, યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે, જિન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે, વંદના શત બાર હે. હે જિન વાણી ભારતી, તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગહે સુ પાવે સુખ ચેન. જાવા
वाणी के ज्ञान ते सूझे लोकालोक सुवाणी मस्तक नवो सदा देत होढोक सदा।